આજે 42 વર્ષના સમયગાળા બાદ જમનાદાસ બાપુની ઈચ્છાથી શ્રી મોરારી બાપુની રામકથા આખા દિવસ દરમિયાન દાખલા તરીકે બે કટ્ટા ખાંડના લઈ ગયા, 10 તેલના ડબ્બા લઈ ગયા, તો એનું આખું કાઉન્ટ કરી આખા દિવસ દરમિયાન અમે સ્ટોક મેડ કરીએ છીએ. કથાનું શ્રવણ કરવા આવતા હોય છે તેમની માટે મિષ્ટાનમાં આ જલેબી કેવી રીતે બનાવી રહ્યા છે અને કેટલી બનાવી છે તે તમે મારી પાસે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, અત્યારે જે ગોંડલ મુકામે પરમ પૂજ્ય વિશ્વવંદી સંત શ્રી મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, તો તે રામકથાની અંદર હજારોની સંખ્યામાં શ્રોતાજનો કથાનું શ્રવણ કરવા માટે આવતા હોય છે, તો તે શ્રોતાજનો માટે મહાપ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે તેની આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને જાણવા મળે કે અહીં જે હજારોની સંખ્યામાં શ્રોતાજનો આવે છે તેમની માટે મહાપ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે છે. હવે આપણે આવી ગયા છીએ કે હજારો ભાવિકોની આ રોટલી કેવી રીતે બનાવવામાં આવે છે, તો આપણે ત્યાંની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ. તમે જોઈ શકો છો જો મિત્રો કે અહીં જે હજારો શ્રોતાજનો આવે છે તેમની માટે બપોરના મહાપ્રસાદ માટે રોટલી બની રહી છે. જો અહીં જે આ લોકો જેના ગોળજા વાળી રહ્યા છે, ઘી સોંપડવામાં આવે છે. હવે આપણે આવી ગયા છીએ કે અહીં જે હજારો શ્રોતાજનો કથાનું શ્રવણ કરવા આવે છે તેમની માટે મિષ્ટાનમાં જલેબી કેવી રીતે બનાવી રહ્યા છે અને કેટલી બનાવી છે તે તમે જોઈ શકો છો મારી પાછળ. તો આની સંપૂર્ણ પ્રોસેસ આપણે જોઈએ કે જલેબી કેવી રીતે બનાવવામાં આવે છે. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ અહીંના કોઠાર રૂમમાં. તો તમે મારી પાસે જોઈ શકો છો કે આ બધો કોઠાર રૂમનો સ્ટોક, તો આનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે પણ થોડી માહિતી લઈએ. આ રામકથા શરૂ થઈ છે 18 તારીખથી, બરાબર. તો એ પહેલાં આ રસોડા વિભાગની અંદર જે કોઠારનો ભંડાર છે એમાં દરેક વસ્તુ, જે કરિયાણું છે એ જથ્થાબંધ આવેલું છે. હવે રસોયા જે બનાવવાનું શરૂ કરે એની પહેલાં અમારી પાસેથી જે રાશન પાણી લઈ જાય એ કેટલું લઈ જાય એનું કાઉન્ટ અહીંયા કરીએ છીએ. આખા દિવસ દરમિયાન દાખલા તરીકે બે કટ્ટા ખાંડના લઈ ગયા, 10 ડબ્બા તેલના ડબ્બા લઈ ગયા, તો એનું આખું કાઉન્ટ કરી આખા દિવસ દરમિયાન અમે સ્ટોક મેડ કરીએ છીએ. અને અહીંયા અમે સ્ટાફમાં 7 જણા છીએ, 24 કલાક 7-7 જણામાં ગમે ત્યારે રાત્રે કે દિવસે કોઈ પણ કરિયાણાની વસ્તુ લેવા આવે તો અમે કોઈ પણ આપીએ છીએ અને જેટલું જોઈએ એટલું વજન કરીને આપીએ છીએ. જય સિયારામ. તમે જોઈ શકો છો કે અહીં જે ખૂબ જ મોટા પ્રમાણમાં બધા જે મસાલા આવતા હોય છે તે મસાલાનું આ કાઉન્ટર છે, ત્યાં ટોટલ મસાલો રાખવામાં આવ્યો છે. આવી ગયા છીએ જ્યાં લાઈવ ખમણ બની રહ્યા છે, તો આપણે તેની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ કે ખમણ કેવી રીતે બનાવવામાં આવે છે.
તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીં, જે ગરમીમાં જે શ્રોતાજનો છે તેને રાહત મળે તે માટે ઠંડી સાસ બનાવી રહ્યા છે. તમારું નામ શું છે? મારું નામ પ્રેમજીભાઈ, અમે નેસવડ થી આવીએ. અમારું ગ્રુપ છે 450 માણસ. કઈ રીતે બનાવવામાં આવે છે સાસ ની પ્રોસેસ? કઈ રીતે અમૂલ પાવડર આવે ને એને હાજે અમારે મેળવવાનો. અત્યારે દહીં ભાંગી નાખ્યું, ગોળવો થઈ ગયો. હવે આને સાસ બનાવવાની, સાસ બનાવવા પછી બધાને બરફ નાખીને પાવવાની. બપોરે પ્રસાદ માં બધાને પાવવાની, વીઆઈપી માં જાય, પછી જનરલ માં બધે હોલસેલ અહીંથી સાહી બનાવવાની. જો આ બધા ટોપ સાહી ના બનાવેલા છે. તો મિત્રો આપણે જોયું કે અહીં જે સાસ બનાવવામાં આવે છે તેની પ્રોસેસ, જે એક પેકિંગ આવે છે સાસ માટે સ્પેશિયલ, તે પેકિંગ ને આની અંદર જે ઘોળવો બનાવવામાં આવે છે, ઘોળવો બનાવ્યા બાદ તેની અંદર પાણી અને બરફ નાખી અને તેને વળવામાં આવે છે અને ત્યારબાદ બપોરે ભોજનમાં પીરસાય છે. જય સિયારામ, જય લોલહંગરી મહારાજ, જય જલારામ બાપા. આજે 42 વર્ષના સમયગાળા બાદ જમનાદાસ બાપુની ઈચ્છાથી શ્રી મોરારી બાપુની રામકથા બેસાડવાનું એક આયોજન હતું, જે મોરારી બાપુની ઈચ્છાથી પણ અહીંયા 42 વર્ષના અંતે મોરારી બાપુના કૃપાથી, મોરારી બાપુ જે એની આગવી શૈલીમાં રામકથા વાંચે છે, તે રામકથા જે ગોંડલના તમામ સભ્યો, આખું ગોંડલ, વીરપુર આજુબાજુના ગામડાના માણસો જે લાભ લે છે એ બહુ સરસ કહેવાય, સારી વાત કહેવાય. ત્યાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે ભોજન, બધા જે માણસો ભક્તજનો આવે છે સાંભળવા, હરિભક્તો, એને બધાને ભોજન પીરસવામાં આવે છે. અમે પણ જલારામ બાપાના મંદિરમાંથી સ્વયંસેવકો તરીકે આવ્યા છીએ અને અહીંયા સારી એવી સેવા કરી અને અમે પણ અમારી ધન્યતા અનુભવશું. જય જલારામ બાપા, જય લવલંગરી મહારાજ. તો મિત્રો આપણે સંપૂર્ણ રસોઈ વિભાગનો જે આપણે વિડીયો જોયો, તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય લવલંગરી બાપુ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, તે લોકો પણ જોઈ શકે કે પરમપૂજ્ય વિશ્વવેદની સંત શ્રી મોરારી બાપુની જે રામકથા ગોંડલ ખાતે ચાલી રહી છે, તેમની જે શ્રોતાજનો છે તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે.